શહેરના મધ્યમાં આવેલા હાથસમા માનવી ટાવર નજીક આવેલા ભગવાન મંદિરેથી આન બાન શાંતિ આજે સવારની સમય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલના હરિઓમ વિઠ્ઠલના નાદ સાથે બેન બજાની સુરાવલી વચ્ચે પાલખીમાં બિરાજિત પ્રભુ વિઠ્ઠલનાથજી 215મી પાલખી યાત્રામાં નગરચર્યા નીકળ્યા હતા. આજથી લગ્નસરા સહિતના શુભ કાર્યોના શ્રીગણેશ થશે. આનંદ ઉલ્લાસના વાતાવરણમાં પ્રભુના તુલસીજી સાથેના વિવાહ રાત્રિની સમય મંદિરમાં યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે કારતક સુદ 11મી સવારે નિયત સમયે ધાર્મિક શાસ્ત્રો પરંપરા ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી ચાંદીની પાલખી યાત્રા વાસ્તે ગાસ્તે બેન બાજાની સુરાવલી તથા ભક્તોના જયઘોષ સાથે પ્રસ્થાન થઈ હતી. આ પ્રસંગે રાજવી પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યો હતો. માંડવી રોડ થઈને શહેરના રાજમાર્ગો પરથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રભુની પાલખી યાત્રા રાવપુરા ટાવર થઈને નાગરવાડાથી બહુચરાજી ખાસ વાડી રોડ થઈને શ્રીમંત સ્વ ગહનાભાઈ મંદિરે બપોરે નિયત સમયે પહોંચતા પ્રભુ વિશ્રામ કરશે. મંદિરેથી નીકળેલી પાલખી યાત્રાની ભાવિકો દ્વારા ઠેર ઠેર પધરામણી કરાઈ હતી. બપોર બાદ નિયત સમયે પાલખી યાત્રા નિજ મંદિરે પરત ફરશે અને રાત્રે નિજ મંદિરમાં શણગારેલા મંડપમાં સુશોભિત કરાયેલા મોયરામાં સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી તુલસીજી સાથે લગ્ન વિવાહ સંપન્ન થશે. આ અગાઉ વહેલી સવારે ગોધીલી સમયે મંગળા આરતી પણ યોજાઈ હતી. એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજી નો 215મો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા નીકળ્યો છે. વરઘોડો અત્યારે મંદિરેથી નીકળીને એમજી રોડ પર છે કે જ્યાં બધા વેપારીઓ રહેવાસીઓ શાંતિથી ભગવાનના દર્શન કરે છે અને ભગવાનના આશીર્વાદ મેળવે છે. આ સાથે આજે ચાતુર્માસની પણ પૂર્ણાહુતિ થાય છે. આજથી શુભ કાર્યોની શરૂઆત થશે તો આજથી પહેલાં જ ભગવાનના લગ્નથી શરૂઆત થાય છે. આ સાથે આ વરઘોડાની અંદર ખાસ આભાર મારે માનવો પડે તો જે અમારો કહાર સમાજ છે કે જે વિઠ્ઠલનાથજીની પાલખી ઉંચકે છે, એ પાલખી જોવા જઈએ તો વડોદરામાં સૌથી ભારેમાં ભારે પાલખી છે અને બધા વરઘોડા જનરલી રાતે નીકળે છે અને આપણો દિવસનો વરઘોડો છે તો આટલી ગરમીમાં ખુલ્લા પગે આટલી ભારે પાલખી ઉંચકે છે એના માટે એમનો ખૂબ આભાર માનું છું. એ સાથે સયાજીબેન, દરબારબેન, વક્રટુનબેન અને મલ્હારબેનનો પણ આભાર માનું છું કે પ્રતિ વર્ષે આપણા વરઘોડામાં જોડાય છે અને સુંદર ભક્તિમય ભજનો વગાડીને સમગ્ર વાતાવરણ આનંદમય કરે છે. એ સાથે મહાનગરપાલિકાનો પણ આભાર માનીશું કે જેમને જે માર્ગ ઉપરથી વરઘોડો નીકળવાનો છે માર્ગ સ્વચ્છ અને ચોખ્ખો રાખ્યો છે કે જેથી કરીને કોઈ તકલીફ પડે નહીં. એ સાથે પોલીસ પ્રશાસનનો પણ આભાર માનીશું કે એમને ટ્રાફિક બંધ રાખ્યો છે કે જેને લીધે ઉંમરલાયક વડીલ લોકો બાળકો શાંતિથી દર્શન કરી શકે છે. આ સાથે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાનો આભાર માનીશ કે જે વિઠ્ઠલનાથજીના વરઘોડાનું કવરેજ કરી અને ઘરે બેઠા ઘણા બધા ભક્તો જે વરઘોડામાં નથી આવી શક્યા એને પણ દર્શન કરાવે છે. તો આવો સાથ સહકાર હર હંમેશ વિઠ્ઠલનાથજીના વરઘોડામાં રહેશે એવી તમને એક વિનંતી છે. એ સાથે આજે સાંજે આ વરઘોડો 5 વાગે મંદિરમાં પરત આવશે. ત્યાર પછી રાતે શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનના તુલસીજી સાથે લગ્ન થશે. તો આ લગ્નમાં આવવા માટે પણ દરેક શહેરીજનોને હાર્દિક આમંત્રણ. વિઠ્ઠલનાથ મહારાજ કી જય.